અને સરકારી અધિકારીઓની કનડગતને કારણે તેમણે નદી કિનારે ખેતી કરવાનું બંધ કરી દીધું છે હવે તેઓ માત્ર બોટ ચલાવીને બે ટંકનું ભોજન મુશ્કેલીથી કમાઈ શકે છે પૈસા હૈ ચાલીસ પચાસ હજાર રૂપિયા લગ જતા હૈ જબ ઉતના રહેગા તબ ને

તેમનો સમાજ અને નદી એકબીજાના પૂરક છે પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે એક સમયે માછલીઓથી ભરપૂર ગંગા નદીમાં હવે પ્રદૂષણને કારણે માછલીઓની સંખ્યા ઓછી થવાથી તેમનો તે વ્યવસાય પડી ભાંગ્યો છે બનગો પૈસા તો કરો નિશાદ સમાજને બ્રિટિશ રાજ સમય ગુનેગાર જાતિ તરીકે ગણવામાં આવ્યા હતા ઉત્તર પ્રદેશમાં મોટી સંખ્યામાં તેમની વસ્તી હોવા આ સમુદાયના વિકાસમાં તેમની ઉપેક્ષા થઈ છે તો આવું કેમ થાય છે તે જાણવા માટે અમે આ સમાજના આગેવાનો સાથે વાત કરી पिछले सालों में कुछ सालों में आप देखेंगे कि तेजी के साथ परिवर्तन हुआ जो आ... पट्टे निषाद समाज के लिए आरक्षित थे चाहे मछली पारने का हो तालाबों का पट्टा हो घाट किनारे माइनिंग का पट्टा हो खेती करने का पट्टा हो तो उसमें अन्य समाजों का हस्तक्षेप बढ़ने लगा अब ये लोग जो है गंगा में अपना वास स्थान और जो मछलियाँ पकड़ते थे अब धीरे धीरे इनका काम विलुप्त होने के कगार पे है जो नावें हैं दिनों दिन बूढ़ी हो गई हैं इनकी नाव बनाने के लिए इनके पास पैसे नहीं है आय नहीं है जो जाल है ये भी पुराना हो गए हैं जो हाथ से लोग बनाते थे अब मशीनरी से आ गई हैं तो इसलिए अब ये लोग क्या कर रहे हैं कि दिल्ली कलकत्ता मुंबई जाकर के मजदूरी का काम कर रहे हैं एम तो निषाद समाज की विविध राजनीतिक पार्टी छे, परंतु संजय निषाद निशाद निषाद पार्टी सौ वर्चस्व धरावती पार्टी है भाजप साथ एलायंस में पंदर सीट पर चूंटी लड़ी रही है ઘણા લોકોનું કહેવું છે કે તેમના વિકાસ માટે વાયદાઓ તો ખૂબ થયા પરંતુ તેમની પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી બીજી અનેક વિમુક્ત જનજાતિની જેમ જ આ સમાજ પણ પોતાનો સમાવેશ અનુસૂચિત જાતિમાં થાય તેવી માંગણી કરી રહ્યો છે ભારત દેશમાં કુલ એકસો ને જેટલી વિમુક્ત જનજાતિઓ છે જે બ્રિટિશ સમયમાં ક્રિમિનલ ટ્રાઇબ્સ તરીકે ઓળખવામાં આવતી હતી ઉત્તર પ્રદેશનો આજે મલ્લા સમુદાય છે તેની વસ્તી લગભગ સત્તર ટકા જેટલી છે અને તે એકસો ને તેતાલીસ વિધાનસભા સીટ ઉપર અસર પાડી શકે છે આટલી મોટી વસ્તી હોવા ઉપરાંત પણ આ સમુદાયનો હજી સુધી વિકાસ જે છે તે નહીવત છે જેનું મુખ્ય કારણ તેમનું વિમુક્ત જનજાતિ હોવાનું છે હવે આવનારી સરકારો શું તેમને આ વિમુક્ત જનજાતિના કલંકથી મુક્ત કરશે કે નહીં તેની રાહ આ સમુદાય જોઈ રહ્યું છે રોક્સી કાકડેકર છા બીબીસી બનારસ